नमस्कार किसान मित्रों, आप जोई रह्या छो किसान शाळा चैनल। हूँ भरत ठोड़िया, आप सब किसान मित्रों स्वागत करू छु। आ वीडियो पूरो जोवो, खास जरूरी छे तमारा फायदा माटे। किसान मित्रों, आजे आपणे वात करवानी छे कपासनी खेतीनी। ऑगस्ट महीनो समाप्त थई गयो, सप्टेम्बर महीनामां कपासमां लेवानी मावजत, जेथी उत्पादनमां वधारो थाय। कपासमां जीवात ऊपर किसान मित्रों वधु ध्यान राखे छे, परंतु सप्टेम्बर महीनामां आजनो वीडियो मुजब मावजत करवी। प्रथम तो धन्यवाद किसान मित्रों, आप अमारो वीडियो पूरो जोवा बदल तेमज लाइक शेर अने सब्सक्राइब करवा बदल आप सौ दर्शक मित्रों ने दिलथी धन्यवाद। किसान मित्रों, हवे जन्माष्टमी पछी सफेद माखी अने अन्य जीवातनो एटेक ओछो थतो जाय छे। रात्रिना वातावरणमां ठंडी वधवाथी जीवातनो उपद्रव धीरे धीरे ओछो थतो जाय छे। आ बधी जीवातो टेम्परेचर डाउन થતા કંટ્રોલ થવા લાગે છે। કિસાન મિત્રો, સપ્ટેમ્બર મહિનામાં કપાસના પાકમાં પોષક તત્વો ઉપર વધુ ધ્યાન આપવાની જરૂરત છે કે આપણે ક્યાં ક્યાં પોષક તત્વો આપવા જોઈએ, કેટલા માપમાં આપવા, એમાં વધુ ધ્યાન આપવાની જરૂરત છે, માટે આજે તેની વાત કરીશું। किसान मित्रों, प्रथम तो क्या क्या पोषक तत्वों आपवा ते बहुत जरूरी छे, अने बीजू छोड़नी कंडीशन केवी छे, छोड़नी ऊंचाई केवी छे। घणा किसान भाईओ कपासनी हाइट ओछी छे तेने वधारवा करता कपासमां चापका फाल वधारवा ऊपर वधारे प्रयत्न करवा जोईए। एना माटे કપાસમાં ચાપકા ફાળ વધારવા માટે સપ્ટેમ્બર મહિનામાં જરૂરી છે પોટેશિયમની। અત્યાર સુધી એનપીકે 19-19-19 અને 13-0-45 છંટકાવ કરતા હતા, હવે તેની જગ્યાએ એનપીકે 0-0-50 લેવાનું છે, જેમાં ફક્ત પોટેશિયમ હોય છે। પોટેશિયમથી ઝીંડવા જલ્દી બને છે અને ઝીંડવા સારી રીતે ખુલે છે અને વજન વધારવાનું પણ કામ પોટેશિયમ કરે છે। કપાસમાં વજન વધે છે તે પોટાશના કારણે જ વધે છે। આપણો મતલબ એ હોય છે કે ઝીંડવા વધવા જોઈએ, સારી રીતે ખીલવા જોઈએ અને કપાસમાં વજન વધવો જોઈએ। અને બીજું મિત્રો, કપાસમાં કેલ્શિયમનો ઉપયોગ કરવો જોઈએ। કેલ્શિયમ ક્યાં લેવું અને કેવી રીતે ઉપયોગ કરવો? ચિલેટેડ કેલ્શિયમમાં કેલ્શિયમ અને બીજા પોષક તત્વો હોય છે, જે પાક માટે ઉત્તમ હોય છે। બીજું, જે આપણે મકાનના પ્લાસ્ટર માટે જે કડી ચૂનો આવે છે તેનો પણ ઉપયોગ કરી શકાય છે। તે માટે 1 કિલો ચૂનાને 4-5 લિટર પાણીમાં 4-5 કલાક પલાળવો, પછી ઉપરનું પાણી લઈ તે પાણી 1 એકરમાં છંટકાવ કરવો, જે ફૂગનાશકનું પણ કામ કરશે અને કેલ્શિયમની પૂર્તિ પણ કરે છે। ત્યારબાદ ધ્યાન દેવા જેવી બાબત એ છે ન્યુટ્રિશનનો, પોષક તત્વોનો, જેવા કે ઝીંક, સલ્ફર, મેંગેનીઝ, મેગ્નેશિયમ, કોપર, કોબાલ્ટ, ક્લોરિન વગેરેનું મિશ્રણ પેકેટ આવે છે, સૂક્ષ્મ તત્વો મિશ્રણમાં આવે છે, તેનો ઉપયોગ કરવો, 1-2 છંટકાવ પોષક તત્વના જરૂરથી કરવા, જેથી કપાસનું વજન વધે અને ચાપકા ફાલ ખરવાનું પણ ઓછું થઈ જાય છે। હવે સપ્ટેમ્બર મહિનામાં વલ ચડવાનું થાય છે, એમાં કપાસના પાન ઉપર પાણી જેવું બની જાય છે, ઝાકળ જેવું, ત્યારે એવું થાય છે કે પાન છોડ પર ભેજ વધુ સમય રહેવાથી બેક્ટેરિયાનો એટેક થવાની શક્યતા વધુ રહે છે, જેથી પાન ધીરે ધીરે ખરાબ થાય
અને છોડ સુકાવા લાગે છે. આ સમયે ફૂગનો એટેક પણ વધે છે. વલ અને ભેજના કારણે આવું બને છે. માટે મિત્રો, કપાસ લીલોછમ રહે તેના માટે ફૂગનાશકનો છંટકાવ આવા સમયે કરતા રહેવું જરૂરી છે. સિસ્ટેમેટિક અને કોન્ટેક ફૂગનાશક બંને સાથે મળે છે, તેનો છંટકાવ 2-3 વાર કરતા રહેવું, જેથી કપાસમાં ફાલ ચાપકા ટકી રહે અને છોડ લીલો અને ઝીંડવાથી ભરપૂર રહે. આ રીતે સપ્ટેમ્બર મહિનામાં કપાસના પાકમાં પોટેશિયમ આપવું જેથી ઝીંડવા બને, કેલ્શિયમ આપવું, માઇક્રોન્યુટ્રિન્ટ્સ પોષક તત્વો આપવા અને ફૂગને કંટ્રોલ કરવા માટે ફૂગનાશકનો છંટકાવ કરવો. આ માવજતથી ઉત્પાદનમાં ખૂબ જ વધારો થાય છે. કિસાન મિત્રો, હવે પછીના વિડીયોમાં કપાસની પહેલી વીણી સારી વજનથી ભરપૂર હોય અને બીજી ત્રીજી વીણીમાં કપાસમાં વજન કેમ ઓછો હોય તે તમારે જાણવું હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં કોમેન્ટ કરો. અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરે. આભાર. જય કિસાન. જય હિન્દ.